આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો છેવાડાનો વિસ્તાર, એવો દાહોદ જિલ્લો. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકો સ્વચ્છતાના નામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. એક તરફ સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, ગામ શૌચાલયથી મુક્ત, શૌચક્રિયાથી મુક્ત જેવા અનેક સ્લોગનો આપવામાં આવે છે. પરંતુ જે સ્લોગનો જે માત્ર ને માત્ર પેમ્પલેટ પર જ રહે છે, અને સંજેલીમાં અનેક જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસની મહામારી છે ત્યારે આ ગંદકીનું સામ્રાજ્ય જોઈને અધિકારીઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે. સંજેલીની પ્રજાને આ ગંદકીવાળા રસ્તા પર થઈને પસાર થવું પડે છે, જેથી કરીને મુશ્કેલીનો સામનો કરવો પડે રહ્યો છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સ્વચ્છતાના નામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા કરોડો અને લાખો રૂપિયાનો ખર્ચ કરી અને ટીવી અને સમાચારપત્રોમાં જાહેરાતો આપી અને સ્વચ્છતાનું મિશન ચલાવવામાં આવે છે, લીલો કચરો સૂકો કચરો. પરંતુ અહીંયા તો ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લોકો પસાર થઈ રહ્યા છે. આમ સંજેલી તાલુકામાં ગંદકી જોવા મળી રહી છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે અને ગંદકી દૂર કરવામાં આવતી નથી ને સાફ સફાઈ કરવામાં આવતી નથી. આવનાર સમયમાં વધુ રોગચાળો ફેલાઈ જવાની શક્યતા સેવવામાં આવી રહી છે, ત્યારે ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે તેવી રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે, તાલુકા પંચાયતમાં કરવામાં આવી છે. અને સ્વચ્છતા મિશનને સફળ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન ચલાવનારા અધિકારીઓને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે આ અંગે ક્યારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેની લોકો રાહ જોઈને બેઠા છે. We'll be right back.